Therefore, there is danger. So, that is very sensible and willing. Do any other things. जिंदे के बाद शाम को तय करके सबको बुलाना, अभी बहने भी आए, आप लोग भी आए, उस दिन में एक घंटा आपके साथ यहाँ पर रहो, इसका आयोजन सुरेश भाई अग्रवाल कर देंगे, आप बता देना। आपका खर्चे का भी मैंने कर दिया। પ્રચાર કરતા જોવા મળ્યા હતા. આપને કહી દઈએ કે ગુજરાતની 26માંથી હવે 25 બેઠકો પર ચૂંટણી છે, કારણ કે સુરતની જે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જવાન કેસરી. બેઠક છે તે બિનહરીફ થઈ છે, પરંતુ નવસારી લોકસભાની અંતર્ગત પણ સુરતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને સીઆર પાટીલ અત્યારે મતદારોની વચ્ચે પહોંચ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. એમનો સ્વભાવ છે, આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26-26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા, એ એમનો સ્વભાવ રહ્યો છે. આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા, એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી, અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે. આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનો રજવાડું એ સરકારને આપી દીધું હતું, અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ 532 કે એનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા. તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે. દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે, પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી. એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના, એ પણ એમણે બંધ કર્યા, અન્ય રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે. એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમણે અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની અંદર ભાવનગર હશે, વડોદરા હશે, ગોંડલ હશે, અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો, એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું, એમણે ખેતીને મહત્ત્વ આપીને લોકોને જાગૃત કર્યા, એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે એમણે વ્યવસ્થા કરી, આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનો નામનું એક મહત્ત્વ છે, એ પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે. પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કયા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો, એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે, અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ. હાર અને જીત એ ચાલતી હોય છે, એમણે હારવાની ટેવ પડી છે, છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે, ત્યારે હાર સહજતાથી સ્વીકારે, ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે, અને એમણે બધાને માફી માંગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે. ધન્યવાદ.
રાહુલ ગાંધીએ બધાની માફી માંગવી જોઈએ, ઓસીઆર પાટીલ બોલ્યા અને તેમણે કહ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આ પ્રકારના નિવેદન કરે છે. રાહુલ ગાંધી ઇતિહાસથી અજાણ છે. સીઆર પાટીલે રાહુલ ગાંધી પર સીધા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ઇતિહાસનું જ્ઞાન તેમણે નથી અને ઇતિહાસ વિશે તેઓ કશું જાણતા નથી, તેઓ હાર પાડી ગયા છે એટલે આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજાએ પોતાના રજવાડા આપી દીધા હતા અને દેશને એક કરવામાં જો સૌથી વધુ કોઈને યશ થતું હોય તો એ સરદાર પટેલ છે. આ પ્રકારની વાત સીઆર પાટીલે પત્રકાર પરિષદમાં કરી અને તેમણે સાથે જ પોતાની વાતચીતના અંતમાં સૂચન કર્યું કે રાહુલ ગાંધીએ માફી માંગી લેવી જોઈએ. Thank you.